ભાઈ જો આપણે કેન્ટીન ની અંદર નાસ્તો કરવા માટે આવ્યો, જો આ વસ્તુ છે ને હું લઈ આવ્યો છું ભાઈ. એક તો મેં લેબુ પૂરું કરી નાખ્યું, હવે બીજું લીધું. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ બધીને. અત્યારમાં સવારના 7 વાગ્યા ને આપણે વહેલા ઉઠી ગયા છે, ઓફિસે જવું છે એટલે. અને આ આવી ગઈ આપણી ચા છે, પછી લીંબુ પાણી છે. પેલા લીંબુ પાણી પી લીધું આ, પછી ચા પીવું. તો લીંબુ પાણી પી લઈએ બરોબર, પછી આપણે નીકળીએ ઓફિસે. લીંબુ પાણી તો મેં પી લીધું એટલે હવે ચા છે ને હું થોડીક વાર રહીને પીવું. મેં હજી લીંબુ પાણી પીધું છે તો માથે તાત્કાલિક ચા કેમ પીવી એટલે હું કહું. આ ગાડીઓ બધી બહાર કાઢવાની છે, મારી ગાડી બહાર કાઢી નાખું, આ ગાડી બહાર કાઢી નાખું તો થોડીક વાર ટાઈમ થઈ જાય, પછી આપણે ચા પાણી પીએ. તો જો ભાઈ આપણે છે ને ગાડી બે બરોબર કાઢી લીધી છે, હવે આપણે સીધા જઈને અહીંથી ઓફિસે. અને હા, ઓફિસે જઈને ઓફિસનું કંઈ કામ બામ હોય એ બધું કરીએ ત્યાં જઈને. બાકી ભાઈ આ ગાડી ઉપર તો તમે જુઓ સરેક જો આ નીકળે એમ જ નથી સરેક. હવે આમ બહુ કાઢીએ ને તો આમાં કદાચ લીટા થઈ જાય એટલે આમાં બહુ કઢાઈ જાય નહીં. હાલો ભાગ્ય હવે ઓફિસ. આપડે પેટ્રોલ નખાવી લીધું ને પોચા ગાંધી ચોકે. ભાઈ એનો પ્લેન તો જો પડ્યું છે એક નંબર. કેમ લાગે પ્લેન બાકી? તો અત્યારે ભાઈ છે ને ટાઈમ થયો 11 વાગ્યા. અત્યારે થોડુંક ઓફિસનું કામ બામ પતાવ્યું, નીચે જઈએ કેન્ટીનની અંદર ને કેન્ટીનમાં જોઈએ શું નાસ્તામાં હોય તો ત્યાં જઈને નાસ્તો કરીએ. તો ચલો ભાઈ, જો આપણે કેન્ટીનની અંદર નાસ્તો કરવા માટે આવ્યા ને, ટોકન લીધું હતી આપણે. આવી ગયા સમોસા. હા, સમોસા ને ચટણીનો નાસ્તો હે. ફટાફટ નાસ્તો કરીને પછી જઈએ ઓફિસે. તો ભાઈ આપણે ઓફિસેથી છે ને હમણાં ઘરે પહોંચ્યો અને ગાડી જે અમે અહીંયા પાર્ક કરી. અત્યારે જે 3 ગાડી પડી છે, 4 વ્હીલ છે, 2 2 વ્હીલ છે. હવે અંદર જઈએ અને જોઈએ જમવાનું શું બનાવ્યું હોય આજે. અને એક વસ્તુ હું લઈ આવ્યો છું, જો આ વસ્તુ છે ને હું લઈ આવ્યો છું. પછી છે ને પેલા જમી લઉં, જમી વમી અને પછી આને છે ને માથામાં માખવું અને મોઢા ઉપર માખવું છે. લેબુ છે આ, કડવું કડવું બહુ હોય આ લેબુ. લેબુ ના રાખ દઈએ. તો ભાઈ જમવા બેસી ગયા છે અત્યારે અને અડદની દાળ છે અને રોટલા છે, તો ફટાફટ જમી લઉં. જમી પછી આપણે ઓલી લેબુ લઈ આવ્યો ને, એ લેબુ માખવું હોય મોઢામાં ને વાળમાં. તો અત્યારે ને જમી બમી ને હવે છે ને આ લેબુ માખવાનું હોય મોઢા ઉપર ને વાળ ઉપર. તો આને છે ને પેલા ધોઈ નાખ્યું આપણે, ધોઈ અને મસ્ત રીતને તૈયાર કરી નાખ્યું છે જુઓ. હવે આને છે ને અને ચાલ છે ને ચાલ એ માથેથી ઉતારીએ છે. તો હવે ચાલ ભાઈ ઉતારીએ. તો જો આ ઝીંકા ઝીંકા કટકા કરી લીધા ને હવે છે ને આને મોઢા ઉપર લગાડવાનું છે. ચાલો હવે આપણે છે ને મોઢા ઉપર લગાડીએ. આ રીતના મોઢા ઉપર લગાડવાનું છે. હવે જો હું લગાડું છું ઠંડુ ઠંડુ લાગે છે આ ભાઈ, એકદમ ઠંડુ ઠંડુ વસ્તુ છે. આ મોઢા ઉપર લગાડું છું ને તો આમ ઠંડુ ઠંડુ લાગે છે, બરફ ના ગણતા હોય આપણે મોઢા ઉપર એના જેવું લાગે છે. કડવું છે ફૂલો ચાખો. આ કડવું કેટલું હતું એટલે જો આ એક છે ને પૂરું થઈ ગયું. હવે બીજું લેવું આપણે, હું હે ને બીજું લઈને આવ્યો. હવે આ ખાઈશું આપણે મોઢા ઉપર. આમાં તો બહુ જો માલ જોતો કેટલું ચીકણું ચીકણું છે. આવું તું ખાઈએ ને યાર.
રીતાને ખવડાવી દઉં છું, કડવું કડવું છે ફૂલ. રીતા કે મારે ખાવું છે. એકવાર છે ને હુતી હોય ને ગમે ત્યારે, ત્યારે આને આનો કટકો હે ને એને મોઢામાં ખાઈ દેવો છે, પછી જોઉં છું શું રિએક્શન આવે છે. કા મેં તો ખાધું, દાઢીમાં માખી દઉં કા દી થાય અહીં. હવે જો ફીણા થાય ને, જો જો આમ જો રીટા ફીણા થયા કે નહીં, જો 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 શેમ્પુમાં બધીમાં આ જ ઉપયોગ કરતા હોય છે. આનું તો આખું પૂરું કરી નાખ્યું. જો હવે બીજું લઈ લઈએ પાછું ઉધાર. મોઢામાં ખાલી દીધું મારું વાર. હા તો તું રેવા દે ને, પણ હું તને કઈ કહું છું મોઢામાં ઘાલ દે તો મને ક્યાં દઉં. જો ફીણા વીરા જો મેલ ક્યાં છે, તી મેલ નીકળે. તું મેલ નું કા નામ દે, મેલ છે કઈ મારી દાઢી માંથી મેલ નીકળે. અરે હું તો એમ કઉ કે ફીણા ભાઈ હવે બસ આ છેલ્લું જ છે ભાઈ. એક તો મેં લેબુ પૂરું કરી નાખ્યું, હવે બીજું લીધું છે. જો આ લેબુ હે ને એ હવે આપણે માથામાં માખશું. જ્યાં જ્યાં લાગી જાય ત્યાં ઠીક છે. આ એક પૂરું કરી નાખ્યું, હવે બીજું માખશું માથામાં આપણે પાછું. જો આ બીજું લઈ આવ્યો, હવે આ માખશું માથામાં. પૂરું તો હાવ પૂરું કરી નાખ્યું હતું. લેબુના કેટલાય ફાયદા થઈ જાય. આ માથામાં માખીએ ને આપણે તાણાથી વાળ સિલકી થઈ જાય, તમારા માથામાં ટોલા બોલા હોય ને તો મરી જાય, ખોડ ના થાય. લેબુના કેટલાય ફાયદા થાય. હે કા દીતા, લેબુના અનેક ફાયદા થાય ભાઈ. મોઢામાં માખ્યું ને તો મોઢું હે ને આખું એમ મુલામન મુલામન થઈ જશે. લેબુના અનેક ફાયદા હશે ભાઈ. આપણે હિરકી શેમ્પુ વેમ્પુ બધા આવે ને એમાં બધા આ જ ઉપયોગ કરે છે બધા હે ને, આ જ માખે એમાં. જેટલા જેટલા શેમ્પુ ને ખાબુ ને આવે ને એમાં બધીમાં આ જ ઉપયોગ થતો હોય છે મને લાગે લેબુનો. ઘણા ઘણા લેબુની એડવર્ટાઇઝ નથી આવતી. બસ હાલો હવે પૂરું 10 મિનિટ છે ને આને રાખશું આપણે માથામાં ને દાઢીમાં અને મોઢામાં, પછી હે ને નાહી નાખીએ. તો આપણે ને 10-15 મિનિટ એમને લેબુ માથામાં અને મોઢામાં રાખ્યું હતું એમને. તો હવે આપણે આરીસામાં જોઈએ કેવું કંઈ ફેર પડ્યો છે. હા ભાઈ ફેર તો પડ્યો. હા વાળ છે ને આમ સિલકી જેવા થઈ ગયા છે. જો થઈ ગયા ને વાળ હાવ સિલકી થઈ ગયા. આમ આ મોઢું છે ને એ હાવ લાહુ લાહુ થઈ ગયું. જો અને દાઢી છે ને હાવ સિલકી થઈ ગઈ આમ. હા એટલે હાવ ફોરી ફોરી આમ હાથ નહીં કાપી ગયો જેવું. ના ભાઈ લેબુ માખું તો કાંઈ હાવ વેસ્ટ નથી જતું, કાંઈક તો આપણને રિઝલ્ટ આપે છે. મેં માખ્યું હોય તો મને રિઝલ્ટ મળ્યું છે મસ્ત. દાઢી જેવું સિલકી થઈ ગઈ, વાળ સિલકી જેવા થઈ ગયા. અને લેબુના ઘણા બધા ફાયદા છે. તમે કોઈ માખ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે ભાઈ મેં લેબુ માખ્યું તું. ચાલો હવે ચા પાણી બને છે, ચા પાણી પી લઈએ. તો મસ્ત ચા ગરમા ગરમ આવી ગઈ છે જો. તો હવે ચા બા પી લઈએ અને આજનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ. જો વિડીયોની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો. એક પાછા નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પરિંદો કી તરહ યે દિલ હૈ સફર મેં તું મિલા દે.